સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે પર્વતપાટિયા વિસ્તારમાં બેફામ ટ્રકના ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ મોતના ઘાટે ઉતારી હતી તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો. સુરતમાં વારંવાર ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાના અંજામ આપી રહ્યા છે ત્યારે ફરી આવો જ એક અકસ્માત સર્જાયો હતો. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર પાસેથી મોપેડ લઈ પસાર થતી પર્વતપાટિયા ગાયત્રીનગર ખાતે રહેતી નેહાબેન ડાગાને ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેને લઈ મહિલા નેહાબેન પટકાતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મારું નામ અશોક ભગીરથભાઈ રાઠી છે. મારી પાસે મારા બનેવીનો ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલ પહોંચો કે નેહાનો એક્સિડન્ટ થઈ ગયો છે. ને જાણકારી મળતા જ મેં માર્કેટથી સિવિલ હોસ્પિટલ આવ્યો ને અહીં આવીને જોયું તો કીધું કે રોકડિયા હનુમાનજી પાસે એક્સિડન્ટ થયું છે. બેનનું પૂરું નામ નેહા દિનેશ. સુરતમાં કઈ જગ્યા? છોકરો ને એક છોકરી છે. છોકરો સીએ માં ભણે છે, છોકરી પણ ભણે છે. બેન ની ઉંમર 44 જેવી છે. બેન શું કામ કરે? ગૃહિણી છે. હસબન્ડ નું કામ અનાજ નું બ્રોકરિંગ છે. સર તમે એના કોણ લાગો? મારી માસીની છોકરી છે. સર જે ટ્રક વાળાએ ઠોકી દીધું છે, પકડાઈ ગયું છે. આ કે છે પોલીસ વાળા કે એમને પકડી લીધેલો છે. સર તમારી કઈ માંગ છે? સર માંગ હવે શું, અમારી તો વસ્તુ ચાલી ગઈ છે. શું મેસેજ એવો આપતો બીજાને? એક સરસ મેસેજ શું આપતો? સરસ મેસેજ હવે શું આપીએ, રોડ રસ્તા ખાડા ખોપચા છે ને એના પછી પણ આ બધું ચાલે છે ને હવે ને હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.